નમસ્કાર, ZS TV સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સરકારી એન્જિનિયરના ઘરે દરોડા, એટલા રૂપિયા મળ્યા કે અધિકારી ચોંક્યા. મુનવરને મોટો ઝટકો, પોલીસે પણ શો કરવાની મંજૂરી ના આપી, કહી શો થી માહોલ ખરાબ થશે. રામ મંદિર નિર્માણની ચાર તસવીરો આવી સામે, આવું દેખાશે ઘર ગુ. જૂનાગઢમાં માગરોળના ધારાસભ્યની જીપ લપસી, જાહેરમાં અપશબ્દો બોલ્યા. પત્નીને આપવામાં આવતો ત્રાસ જોઈને સલીમ બન્યો રાજવીર, છોકરીને રેપની મળી રહી છે ધમકી. લુસાને ડાયમંડ લીગના નીરજ ચોપડાએ ઇતિહાસ રચી દીધો, કિતાબ જીતનારો પહેલો ભારતીય. ગુજરાતમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરથી ટેક્સ કમિશનર બનવાની સુવર્ણ તક. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ છત્રીસા મહાદેવ મંદિર ખાતે લઘુરુદ્રના યજ્ઞ સાથે પાર્થિક શિવલિંગનું વિસર્જન કરાયું. ચોટીલા લંપી વાયરસથી ગૌ વંશના મોતને મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. વિજાપુરના વસઈ ગામે ગોરખ ગામ નીલકેશ્વર મહાદેવ મંદિરે 1.25 લાખ બીલીપત્રનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભગવાન ભોરાનાથને અલૌકિક શણગાર કરવામાં આવ્યો. ધોરાજીના વિવિધ રોડ રસ્તા બિસ્માર હાલત હોય ત્યારે વેપારીઓ દ્વારા રોડ પર વિરોધ પ્રદર્શન કરી હવન કર્યું. પદયાત્રીઓ દૂર દૂરથી સોમનાથ દાદાને શીશ ઝુકાવવા માટે બહોળી સંખ્યામાં પહોંચી રહ્યા છે. સોમનાથ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને વરસાદી માહોલ ઓછો હોય ત્યારે શ્રાવણ માસમાં સોમનાથ દાદાના દર્શન માટે અનેરો ઉત્સાહ જોવા મળે છે. અમદાવાદ ખાતે દેશનું પ્રથમ આઇકોલિન પેડિસ્ટેડિયમ બ્રિજનું નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તલોદ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી સામે વિરોધ નોંધાવી તેલના ડબ્બા, બેનરો, સૂત્રોચ્ચાર, થાળી, વેલણ વગાડીને રેલી યોજતા વગર મંજૂરીએ રેલી નીકળતા પ્રાંતિજ પોલીસ દ્વારા કોંગ્રેસ કાર્યકરો હોદ્દેદારોની અટકાયત કરી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર હોલ ખાતે આયુર્વેદિક હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં 400થી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. અંબાજી મંદિર ખાતે અંદાજે 23 તોલા સોનાની પાદુકા આવી પહોંચી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગલતેશ્વર ખાતે શ્રી ગલતેશ્વર મહાદેવ મંદિર ખાતે 800 વર્ષથી યોજાતો લોકમેળો દર વર્ષની જેમ પરંપરાગત યોજાયો હતો, જેમાં મોટું માનવ મેળા પણ ઉમટી પડ્યું હતું. નીલકંઠ મહાદેવ મંદિરમાં અમાસના દિવસે 501 વાનગીઓનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.